बात करिए वडोदरा शहर नहीं तो स्मार्ट सिटी वडोदरा में त्रण वर्ष थी एक रोड नू काम पूरु नहीं थयु। रुपया 9 करोड़ अने 50 लाख ना खर्चे बनतो रोड त्रण वर्षे पण अधूरो छे। मॉडल तरीके विकसावाना सपना देखाड़वामां आव्या हता वडोदरावासीओने। कोर्पोरेशन ना मानीता कॉन्ट्राक्टर शिवालय इन्फ्रास्ट्रक्चर प्रोजेक्ट ने आ काम अपायु हतु। एरपोर्ट सर्कल थी सरदार एस्टेट सुधी रोड बनावानो हतो अने 250 दिवस में काम पूर्ण करवा माटे समय आपवामां आव्यो हतो, परंतु मोटा भागना नाणा चूकवाई गया अने एना कारणे ज आ काम अधूरू रही गयु छे। वर्ष 2017 में वर्क ऑर्डर आपवामां आव्यो हतो तो 3 वर्ष थी आ रोड नू काम अधूरू छे, कारण के स्थानिक प्रशासन आ कॉन्ट्राक्टरो पासेथी कोई फॉलोअप नथी लई रही। संवाददाता मानु चावड़ा वडोदराथी अमारी साथे लाइव जोड़ाया छे। मानु, 3 वर्ष थी काम अधूरू छे, 250 दिवस में आ काम पूरू थवानू हतू, शा माटे आ काम अधूरू रह्यू अने शा माटे स्थानिक प्रशासन आ कामनी कोई देखरेख नथी राखतू अथवा आ कामनू कोई मॉनिटरिंग नथी थतू? जयेश, वडोदरा सिटी ने स्मार्ट सिटी बनावाना अनेक सपना देखाड़वामां आवे छे, परंतु जे काम करवामां आवे छे स्मार्ट रीते थता नथी एवुं कही शकाय। मानिता कॉन्ट्राक्टर शिवालय इन्फ्रास्ट्रक्चर ने आ काम आपवामां आव्युं। एरपोर्ट सर्कल थी शुरू करी अने सरदार एक्सेट सुधीनो जे रोड छे अने वॉल टू वॉल बनावानो हतो, 2017 में काम आपवामां आव्युं, 250 दिवस में काम पूरू करवानुं हतुं, परंतु आप आ रोड नी हालत जोई रह्या छो। आजे पण 2020 में પણ આ રોડનું કામ પૂરું નથી થયું। 9.50 કરોડનું આ કામ હતું, તેમ છતાંય આ કોન્ટ્રાક્ટરે કામ પૂરું નથી કર્યું અને નાણાં પણ ચૂકવાઈ ગયા છે। લોકો કહી રહ્યા છે કામની ગતિ કેવી રીતે ચાલી રહી છે, કારણ કે સ્માર્ટ સિટીમાં જે રીતે કામ થવા જોઈએ કામ થતા નથી અને એના કારણે જ માનીતા કોન્ટ્રાક્ટરોને કોર્પોરેશન સાવરી રહ્યું એવી ઘટના અત્યારે બની છે। અહીંના કોર્પોરેટર છે અને વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવાર છે અનિલભાઈ। અનિલભાઈ, શું કહો છો, આ કામ ક્યારે શરૂ થયું, આજે હજુ પૂરું નથી થયું, વર્ક ઓર્ડર સોનો કેટલા પૈસા ચૂકવાયા? માણેક પાર્ક થી સરદાર એસ્ટેટ સુધીનો રોડ 2017 માં કામગીરી ચાલુ કરવામાં આવી, મેં વારંવાર સભામાં રજૂઆત કરવાથી આ કામગીરી કરવામાં આવેલી, પરંતુ આજે 2020 આવી વારંવાર આના માટે ફરી બી સભામાં કે મેડમ હાલના મેયર તે વખતે ચેરમેન હતા એમને રજૂઆત કરેલી, મેયર શ્રી મેં કીધું આ રોડની કામગીરી ગોકુળ ગતિએ ચાલે છે, વારંવાર રજૂઆત કરી, અઢી આ શિવાલય નામના કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીને 250 કરોડ 9.50 કરોડના ખર્ચે ટેન્ડર આપવામાં આવ્યું, એ ટેન્ડરની મર્યાદા હતી 250 દિવસમાં આ કામ પૂર્ણ કરવાનું, 1095 દિવસ થયા, પરંતુ આ દિન સુધી આ કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું અને બિલ ચૂકવાઈ ગયા હોય, આ વહીવટી તંત્ર અને શાસક પક્ષ બંનેની મિલીભગતના લીધે વડોદરા શહેરના રોડ પ્રોજેક્ટના તમામ કોન્ટ્રાક્ટરો કરોડોપતિ બની ગયા હોય, મારો સીધો ને સીધો એમને આક્ષેપ છે, શાસક પક્ષે આજ દિન સુધી તમામ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર મોટામાં મોટો કરવામાં આવ્યો છે। વારંવાર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરમાં જે રોડની કામગીરી માટે વડોદરાને રોડ ખડોદરા બનાવી દેવામાં આવ્યું છે એની રજૂઆત કરવામાં, પરંતુ આ ચાડી ચામડીના શાસક પક્ષની કોઈ પણ પ્રકારની આંખ નથી ખુલતી, એના માટે અમે ફરીથી તમારા માધ્યમથી આ વડોદરા શહેરના મેયર અને શાસક પક્ષના આ પોલો બહાર લોકો જાણે અને લોકોને ખબર પડે કે આ શાસક પક્ષને 25-25 વર્ષથી શાસન કરી રહ્યા હોય તો અમને હવે ઘરે બેહાડવાનો વારો આવી ગયો છે। અજયભાઈ, શું કહો છો, આ રોડ આટલા સમયથી કામ પૂરું થવું જોઈએ એના બદલે પૈસા ચૂકવાઈ ગયા, આજ કોન્ટ્રાક્ટરની જગ્યાએ શહેરમાં કામ કરી રહ્યા છે, મિલીભગત છે? ચોક્કસપણે કહી શકાય કે મિલીભગત દેખાઈ રહી છે કે વડોદરામાં માનીતા ફક્ત 3 થી 4 જ કોન્ટ્રાક્ટરને રોડ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, એની પાછળનો ઇન્ટેન્સ શું હશે તમે જોઈ શકો છો કે સમય મર્યાદાની બહાર જઈને પણ તમે લોકો આટલું ડિલે થાય છતાં પણ એની પર કોઈ એક્શન લેવામાં નથી આવતું, એને છાવરવામાં આવે છે, તો શું આ પ્રજાના પૈસાને તમે મજાક ઉડાઈ રહ્યા છો? શું કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને અને શાસક પક્ષની શું મિલીભગત આમાં છે? તો તમે કોન્ટ્રાક્ટરને છાવરો છો અને આજે રોડના કામ થતા નથી, પૈસા ચૂકવાઈ જાય છે, બિલ ચૂકવાઈ જાય છે, કામ થતા નથી, સ્થળ ઉપર તમે કોઈ જગ્યાએ કામગીરી કરી નથી, તો આ ફક્ત ને ફક્ત 3 થી 4 જ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને કોર્પોરેશનની મિલીભગત આમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। 9.50 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ રોડનું કામ પૂરું નથી થયું,
80% काम थयुं छे, 20% काम बाकी छे, तमाम नाणा चूकवाई गया छे। कोर्पोरेशन ज्यारे स्मार्ट सिटी नी वातो करे छे त्यारे आ रोड नुं काम क्यारे स्मार्ट बनशे एक सवाल छे। शिवालिक इन्फ्रास्ट्रक्चर ने काम तमारी पासे जे लोको उभा छे एमनी पासेथी आपणे जाणवुं छे के जे कॉन्ट्राक्ट छे, जे काम छे 250 दिवसमां थवानुं हतुं, पैसानी चुकवणी थई गई 9 करोड़ रूपया, तो क्यांक एवुं तो नथी बन्युं के स्थानिक अधिकारीओ, स्थानिक प्रशासनना जे नेताओ छे ए अने कॉन्ट्राक्ટરોએ પૈસાની વેચણી કરી લીધી હોય અને કાગળમાંથી રોડ ગાયબ કરી નાખ્યો હોય? જયેશ, ચોક્કસ વાત છે, તેમ છતાં હું પ્રયત્ન કરું છું. અજયભાઈ, 9.50 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા, લાગે છે કે તંત્ર અધિકારીઓ અને કોર્પોરેટરો કે જે અધિકારીઓને મિલી ભગત છે એવું લાગી રહ્યું છે આની અંદર. સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટરોને તમે જોઈ શકો છો, જો બિલ ચૂકવાઈ ગયા હોય, સ્થળ પર કામગીરી ન થઈ હોય, તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા શાસક પક્ષના અધિકારીઓ કે શાસક પક્ષ દ્વારા ક્યાંક ને ક્યાંક છાવરોમાં આવી રહ્યા છે. કોક જગ્યાએ તો કોકડું આમનું ઉકેલાયું છે કે કોક જગ્યાએ તો આમનો પાપનો ઘડો ભરેલો છે. તમે જોઈ શકો છો કે 9.5 કરોડ ચૂકવાઈ ગયા હોવા છતાં, 3 વર્ષની સમયમર્યાદા વટી ગઈ હોવા છતાં પણ કામગીરી સ્થળ ઉપર થઈ નથી, અને જ્યાં ત્યાં રોડ તો જે હતા એને પણ ખાડા કરી નાખ્યા છે. એટલે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જયેશ, લોકો પણ સ્પષ્ટ માની રહ્યા છે. અત્યારે આપ દ્રશ્યો જુઓ, આ રોડ ને વોલ ટુ વોલ બનાવવા માટેનું કામ શિવાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આપવામાં આવ્યું હતું. 2017 થી 250 દિવસમાં કામ પૂરું કરવાનું હતું, તેમ છતાં આ આખો રોડ છે એ વોલ ટુ વોલ બન્યો નથી, એની કામગીરી કરવામાં નથી આવી, અને 80% કામ થયું છે એવું દર્શાવી અને નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આ રોડમાં થયો એવા આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે, અને સ્પષ્ટ રીતે જગ્યા ઉપર પણ દેખાઈ રહ્યું છે કે રોડ નું કામ પૂરું જ નથી થયું, તો પૈસા કેવી રીતે ચૂકવાયા, અને જો પૈસા ચૂકવાયા હોય તો તંત્રના અધિકારીઓ, ચૂંટાયેલી પાંખ અને જે કોન્ટ્રાક્ટર છે એની મિલીભગત ના કારણે આજે રોડ. બિલકુલ, માનો માનો આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સૌથી મોટો એક પ્રશ્ન એ છે કે રોડ નું કામ નથી થયું તો આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવાઈ? શૈલેષભાઈ મિસ્ત્રી વડોદરાના એન્જિનિયર છે, જેમના અંડરમાં રોડનું કામકાજ આવે છે, ટીમ વીટીવી એમનો કોન્ટેક્ટ કરી રહી છે. આપે છે વ્યક્તિને તો શૈલેષભાઈ મિસ્ત્રી ફોન નથી ઉપાડી રહ્યા, પણ ઓફ કેમેરા આગળ અમારો ફોન ઉપાડ્યો હતો ને એવો જવાબ આપ્યો હતો કે વડોદરામાં કયા રોડનું ક્યાં ચાલી રહ્યું છે બધું મને યાદ ન હોય. કેમ એન્જિનિયર સાહેબ તમારી પાસે લિસ્ટ નથી હોતું વડોદરાનું? કોન્ટ્રાક્ટ પાસ કરો છો એટલે તો બધી માહિતી હોય છે તમારી પાસે, જ્યારે ટકાવારી લેવાની હોય છે તો બધી માહિતી હોય છે તમારી પાસે, અને એક રોડ આખો ગાયબ થઈ ગયો તો તમારી પાસે માહિતી નથી? વડોદરા શહેરના મેયર પણ આપણી સાથે જોડાયા છે, એમને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે વીટીવીની ટીમ. જીકિશાબેન શાહ વડોદરા શહેરના મેયર છે, એમનો પણ કોન્ટેક્ટ અમે કરી રહ્યા છીએ. રિંગ વાગી રહી છે, તમે સાંભળ્યું, કોઈ ફોન ઉપાડતું નથી. શૈલેષભાઈ મિસ્ત્રી છે, એમને પણ ફોન કર્યો પરંતુ લાઈવ ઓન એર પ્રોગ્રામમાં ફોન ન ઉપાડ્યો, પરંતુ ઓફ એર એમણે ફોન ઉપાડ્યો હતો અને એવું પણ કહ્યું કે બધા કામ મને યાદ ન હોય. ટકાવારી લેવાની હોય તો બધું યાદ આવી જાય છે તમને. એક રોડ 3 વર્ષથી બનતો નથી, 9 કરોડ રૂપિયાની ચૂકવણી તમે કરી દો છો ત્યારે બધું યાદ હોય છે તમને. 3 વર્ષથી આ રોડનું કામ નથી થયું, 9 કરોડ અને 50 લાખ રૂપિયાનું પેમેન્ટ થયું છે, આપના ચહિતા કોન્ટ્રાક્ટરોને આ કામ આપો છો અને પાછળ કામ થતું નથી, કેટલી મોટી શરમની વાત કહેવાય સાહેબ. 3 વર્ષ સુધી રોડ ન બને તમને કંઈ ખબર ન, એવું બને જ નહીં, લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરી દો તમે. તો 3 વર્ષથી આ રોડ નથી બની રહ્યો, 250 દિવસમાં રોડ બનવાનો હતો. ખાલી એક અંદાજો લગાવો મિત્રો તમે, 250 દિવસમાં જે રોડનું કામ થવાનું હતું એ 3 વર્ષ સુધી નથી થયું અને પૈસાની ચૂકવણી થઈ ગઈ છે. તો સવાલો ઉઠાવીશું અને આજ સમાચાર પર યથાવત રહીશું, રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. તો વડોદરામાં શા માટે એક રોડનું કામ 250 દિવસમાં પૂરું કરવાનું હતું એ 3 વર્ષ સુધી પણ ન થયું, અને કેવી રીતે 9 કરોડ જેટલી રકમ ચૂકવાઈ ગઈ? શૈલેષ મિસ્ત્રી એન્જિનિયર છે, એમનો કોન્ટેક્ટ કર્યો તો શૈલેષભાઈ એવું કહે છે કે મને યાદ ન હોય. શૈલેષભાઈ કોઈ ચિંતા નહીં, એવું યાદ કરાવીશું કે કાગળને પેન સાથે લઈને ફરતા થઈ જશો. જ્યારે રકમ ચૂકવવાની હતી તો તમે ચૂકવી દીધી, રોડનો કોન્ટ્રાક્ટ પાસ થઈ ગયો, તમારા માનીતાઓને કોન્ટ્રાક્ટ આપી દીધો, અને એવું કહો છો કે હવે યાદ નથી.
कई वांधो नहीं, याद करावानुं काम अमारुं छे, अमे याद करावीशुं। अने आ रोड तमारे जल्दी थी पूरो करवो पड़शे अने 9.5 करोड़ हिसाब पण वडोदरावासीओने आपवो पड़शे। वीटीवी न्यूज पण केटलाक सवालो आजे उठावी रह्युं छे। भाजपना नेता जीवराजभाई चौहान अमारी साथे फोन लाइन पर जोड़ाया छे। जीवराजभाई, जे रोडनुं काम 250 दिवसमां थवानुं हतुं, 3.5 वर्ष सुधी न थयुं અને રકમ ચૂકવાઈ ગઈ, આવું કેવી રીતે બની શકે? રકમ ચૂકવાઈ ગઈ એવો તો વિષય મારે ધ્યાનમાં નથી, પરંતુ વચ્ચે લોકડાઉનનો અને કોરોના વાયરસના કારણે આ છેલ્લા 7-8 મહિના જે પ્રકારની સ્થિતિ થઈ, આપણે અનેક વખત કોન્ટ્રાક્ટરોને કીધું પણ મજૂરો પણ આવતા નહોતા અને કામ પણ ચાલુ રખાય એવી સ્થિતિ નહોતી। આ બધી પરિસ્થિતિ ઊભી થઈ એના કારણે ડીલે થયું છે અને જેટલું કામ થયું છે એમાંનું કંઈક પેમેન્ટ થયું હશે, પરંતુ આ ડીલે થયું છે એના માટે આખા દેશની અંદર અનેક કામોની અંદર આ ડીલે થયું છે, કોઈ આ એક જ કામમાં થયું નથી। સાહેબ, કોન્ટ્રાક્ટ તો 2017માં પાસ થયો હતો, કામ જ્યારથી ઓર્ડર આપો, બાકીના બધે વિધિ એ બધું પૂરું થાય ને જ્યારે તમે એનો ઓર્ડર આપો છો ત્યારે એની અવધિ શરૂ થાય છે। અચ્છા સાહેબ, મને એટલી જાણકારી આપી શકશો કે આનો ઓર્ડર ક્યારે આપવામાં આવ્યો કામ શરૂ કરવા માટે? એ મારે થોડું ઓફિસ જઈને હમણાં જોઈને કહીશ કે ઓર્ડર ક્યારે આપ્યો છે, પરંતુ મૂળ વિષય એવો હોય છે કે ઘણી પ્રક્રિયાઓની અંદરથી પાસ કર્યા પછી, કામ પાસ થઈ ગયું હોય, ટ્રેનિંગમાં મંજૂર થઈ ગયું હોય, ત્યાર પછી જ્યારે એને ઓર્ડર આપવાનો સમય જે હોય ત્યારથી ગણાય, એટલે આનો ઓર્ડર આપવાનો સમય મારે જોવું પડશે, કેમ કે હજારો કામો હોય છે એમાંથી કયા સમયે। જીવરાજભાઈ, અમારા સંવાદદાતા છે માનુ ચાવડા, એ આપની પાસે આવશે અને એની જાણકારી આપની પાસેથી મેળવશે, આપ પણ એમને સહયોગ આપજો અને પૂરી ડિટેલ આપજો। શૈલેષભાઈ મિસ્ત્રી છે એન્જિનિયર, એમનો પણ અમે સંપર્ક કર્યો તો શૈલેષભાઈ પણ એવું કહે છે કે મને પણ આના વિશે કોઈ જાણકારી નથી, એટલે અચાનક કોઈ પણ આટલા બધા કામો ચાલતા હોય એમાંથી કોઈ એક કામની તારીખ કોઈ પૂછે તો સ્વાભાવિક રીતે ના ખબર હોય કઈ તારીખે ઓર્ડર આવ્યો। નહીં સાહેબ, તારીખ નથી પૂછી, ખાલી અમને જાણકારી પૂછી છે કે આ રોડ જે બનવાનો હતો એ બન્યો નથી, શું એમના વિશે આપને ખ્યાલ છે? હું ઓફિસે જઈને શું સ્થિતિ છે, શું વિષય છે જોઈને કહીશ આપને, પરંતુ ખૂબ બધા કામો અને એમાંય કોરોના વાયરસના કારણે અનેક કામો ડીલે થયા, અમે અનેક વખત કીધું છતાં પણ મજૂરો નહોતા મળતા અને કોન્ટ્રાક્ટરોએ મજૂરો જતા રહ્યા હતા, એના કારણે જે લાચારી બતાવી હતી એમાં એની એ સ્થિતિના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે। ઠીક છે જીવરાજભાઈ, કોઈ વાંધો નહીં, આપ સ્ટડી કરી લો, અમારી ટીમ આપની પાસે આવશે અને ફરીથી અમે આપને યાદ કરાવીશું। જરૂર, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે। ડેપ્યુટી મેયર હતા વડોદરાના, એ આપણી સાથે ફોન લાઈન પર હતા।